नमस्ते विद्यार्थी मित्रों, आगळना तासमां परीक्षा पाठ अंतर्गत आपणे चर्चा करी के नाना भूलकाओ शाळाए जता होय छे अने जता जता रस्तामां वातो एमां अचानक महादेवनी नजर थूंबी गई, खाई जवानी एवा शब्द एना मोढामांथी निकळी, कापलो काढी नाखवानी बने छे। मित्रो, एवुं के घऊंना कूणा मोल उपर एक गाय आडेधड एक खाई छे अने दौड़े छे। એટલે મહાદેવની નજર થંભી ગઈ, એને એમ થયું કે આ ગાય છે એ તો ખાઈ જવાની, કાપલો કાઢી નાખશે। આટલા શબ્દ બોલ્યા એટલે એનો મિત્રજીએ શંકાએ કીધું કે એ ગાય તો તારી માસીના ખેતરમાં છે અને શેઢા પર છે। શેઢાની વિદ્યાર્થી મિત્રો अपने चर्चा करी दऊं कि शेढ़ो एटले खेतरनी फरते, जेने अपने बॉर्डर कही सकीए, माटीनो ऊंचो पारो। खेतर पूरु थतो होय एनी चारे दिशाए माटीनो ऊंचो पारो होय एने शेढ़ो कहेवाय, बॉर्डर हद जे कहो ते। एटले शंकाए कीधुं के ए तो शेढ़ाना पर छे, पण महादेवे कीधुं કે શેઢાની આ બાજુ હોય તો ભલે ને પેલી બાજુ હોય તો ભલે, પણ એ પાકને તો નુકસાન કરવાની છે ખાશે અને એનાથી જાજો પાકને ખૂંદશે। મહાદેવે ગામ તરફ નજર કરી પણ કોઈ દેખાણું નહીં। જો ગામમાંથી કોઈ આવતું હોય તો એને ભલામણ કરી કે આ ગાયને આ ખેતરમાંથી કાઢો, એને દૂર જવા હાકી કાઢ। ગામ તરફ નજર કરી બૂમ પાડી પણ કોઈ દેખાણું નહીં। વરી મનમાં પ્રશ્ન થયો કે ખાઈ જશે, અને એ વખતે મહાદેવના હાથમાં જે દફતર હતું એ દફતર એ બીજા વિદ્યાર્થીને આપ્યું કે લે શંકરા દફતર, હું ગાયને હમણાં કાઢીને આવું છું। જો અમુક ગુણ છે એ આપોઆપ હૃદયમાં ઉત્પન્ન થાય છે, એવા ગુણનું કે ટ્યુશન હોતું નથી, એ નાભીના ગુણ જેને કહી શકાય। એ બાજુના વિદ્યાર્થીને કીધું આ દફતર રાખ, શંકર લે આ દફતર, હું હમણાં કાઢીને આવું અને તમે સ્કૂલ તરફ રવાના થાવ। અને બીજા વિદ્યાર્થીએ કીધું કે તારી તો પરીક્ષા છે, તું ન જા તો ન ચાલે, પણ હું હમણાં આવું, આ ગાય છે એ મોલને નુકસાન કરે છે, હું હમણાં આવું એમ કરી અને દફતર બીજા વિદ્યાર્થીને આપી અને મહાદેવ છે એ ગાયને હાંકવા ખેતર તરફ જાય, ગાયને ઢેફા મારતો જાય। ઢેફું શબ્દ પણ આપને નવાઈ લાગશે વિદ્યાર્થી મિત્રો, હવે તો આ ડે સ્કૂલું થઈ ગઈ, સમય રહ્યો નથી। અમારા વખતે તો એવો સમય હતો કે આપ ડે સ્કૂલું હતી અને બપોર પછી ફરજિયાત વાડીએ જવું પડતું, એટલે અમુક જે શબ્દ છે આ ઢેફું એનો ખ્યાલ તો અમને પ્રેક્ટિકલી મળી જતો, પણ માટીનો સમૂહ અને પાણા જેવી જે રચના હોય એને હાથમાં લઈને ઘા કરો તો તૂટી જાય, આને ઢેફું કહેવામાં આવે છે। એ ઢેફું હાથમાં લઈ અને ગાયને મારતો જાય, પણ ગાય હરાય, હરાય શબ્દ પણ લોક ભાષાનો છે, ગમે તેનું જ્યાં ત્યાં મળે ત્યાં ખાવું એને હરાય ઢોર કહેવાય, એવી હરાય ગાય, એટલે મસ્ત ગાય હતી।
એને તો કાંઈ આ ઢેફાની અસર ન, એને તો મશ્કરી થતી હોય એવું લાગ્યું. આયા મહાદેવ ગાયને ઢેફા મારે, છતાં ગાયને એની કાંઈ અસર ન થાય, એમ થાય કે લાડ રડાવતો હોય એવું લાગે. અને ગાયને હાંકવા માટે મહાદેવ નજીક જાય છે. એક આકડાની સોટી, જેને ડોરો કહેવાય, એક ભાંગો અને ગાયને હાંકવા માટે એ પાછળ પાછળ જાય છે. આ રીતે મહાપુર મુસીબતે માસીનું ખેતર એને બતાવ્યું. પણ વિદ્યાર્થી મિત્રો, બહેનું એવું કે માસીનું ખેતર પૂરું થયું ત્યાં તો તેના જ કાકાનું ખેતર આવ્યું. હવે કાકા ખાવીલા એટલે કડક સ્વભાવના, પણ જે કઈ ખાર હોય એ કુટુંબિક હોય. પણ અહીંયા મહાદેવે વિચાર કર્યો, કઈ કાકાનું ખેતર ખાવા દેવાય? વળી આગળ વધ્યો, એ ગાયની પાછળ જાય. મહામુસીબતે એમને કાકાના ખેતરમાંથી કાઢી, કાકાનું ખેતર પૂરું થયું ત્યાં તો નારજી કાકાનું ખેતર આવ્યું. અને એ અત્યંત ગરીબ હતા, એને આ એક જ ખેતર હતું. વરી મહાદેવ વિચાર કરે છે કે કઈ ગરીબના ખેતરમાં ગાયને રહેવા દેવાય? સમય પસાર થતો જાય છે, પણ એને વિચાર કર્યો કે ના, નારજી કાકાના ખેતરમાં પણ મારે ગાયને રહેવા નથી દેવી. એનો કાપલો કાઢી નાખે, એ પણ મારાથી ન જોવાય. ત્યાંથી પણ ગાયને હાકે છે અને આગળ જાય છે. લાકડી મારતો મારતો એ ગાયને આગળ હાકે છે. ગાય એની હામું જોવે છે. ગાય પણ એક નાનકડા છોકરાને જોઈ અને એને પણ મારવાનું મન નથી થતું. ગાય આગળ આગળ, છોકરો પાછળ પાછળ, મહાદેવ અને એમ કરે અને માન માન નારજી કાકાનું ખેતર વહીટ્યું. ત્યાં શંકાનું જ ખેતર. શંકો એનો બાળપણનો સખો હતો. ગાય હાંકવા માટે જ્યારે મહાદેવ ગયો ત્યારે પોતાનું દફતર એને કેને આપ્યું હતું? શંકા. હવે શંકાના ખેતરમાં ગાય મૂકે એ પણ યોગ્ય ન કહેવાય. શંકાનું જ ખેતર ક્યાં કેમ મુકાય? લાવ આ ખેતરને વટાવી દઉં એવો વિચાર કરી અને વળી પાછો ગાયની પાછળ જાય છે અને શંકાના ખેતરમાંથી પણ ગાયને કાઢે છે અને ત્યાં પોતાનું જ ખેતર આવ્યું. પરિવાર વિદ્યાર્થી મિત્રો, યાદી અપાવી દઉં. પ્રથમવાર મહાદેવે ગાયને કેના ખેતરમાંથી કાઢી હતી યાદ છે આપણે? કે માસીના ખેતર. માસીના ખેતર પછી કાકાનું ખેતર, નારજી કાકાનું ખેતર, ત્યારબાદ શંકાનું ખેતર અને પોતાનું ખેતર. પોતાના ખેતરમાંથી પણ ગાયને હાકે છે. પોતાનું ખેતર પૂર્ણ થયું, પૂરું થયું ત્યાં ખુશાલ માનું ખેતર. એક ગરીબ ડોશીનું ખેતર કે જેની પાસે હળ પણ નથી, ગામનું હળ માગી અને જેને ભોગરાયું હોય એવા ખુશાલ માનું ખેતર, એના ખેતરમાં કેમ ગાયને રાખે? એને એમ થયું કે આ ખેતર પણ ટપાડી દઉં, પરસેવે રેબઝેબ. એક બાજુ ચિંતા પણ છે, કારણ કે આજે એને શું આપવાનું હતું? શિષ્યવૃત્તિની પરીક્ષા. એ જમાનામાં વિદ્યાર્થી મિત્રો, એ પણ ચોખ્ખટ કરી દઉં કે કદાચ પરીક્ષામાં તમે મોડા પહોંચો તો પણ તમને બેસવા ન દેતા. એક બાજુ એની ચિંતા, પરસેવે રેબઝેબ, અને આ ગાય કુશાલમાના ખેતરમાં કેમ રહેવા દેવું એવું મહાદેવે નક્કી કર્યું અને ત્યાંથી પણ હાંકવાની કોશિશ કરી. પણ પ્રતિ બાજુ વાડ હતી એટલે વાડ હોહરી ગાય નીકળી ન શકે. મહામુસીબતે એક સિંડું કર્યું
અને ગાય ઉપર ખીજ કરતો જાય અને આખરે એ સિંડામાંથી ગાયને કાઢી પણ એટલી નિરાશા હતી. શું કામ? એ થાકી ગયો તો મોડું થઈ ગયું હતું અને પછી જ્યારે ગાય છે એ ખેતર વટાવી ગઈ અને આ બાજુ મહાદેવે દોટ મૂકી અને મહા મુસીબતે એ શાળાએ પહોંચે છે. પણ વિદ્યાર્થી મિત્રો, શાળાએ જ્યારે મહાદેવ પહોંચ્યો ત્યારે શિષ્યવૃત્તિની પરીક્ષા શરૂ થઈ ગઈ અને એમના શિક્ષકે મહાદેવને ઇન્સ્પેક્ટર સામે ઉભો રાખ્યો. શરીર મીંડું ધ્રુજવા પરસેવે રેબ છે, સ્વાભાવિક છે કે આટલા ખેતરમાંથી ગાયને કાઢીને આવ્યો અને એમાંય ઇન્સ્પેક્ટર સાહેબ સામે ઉભો રહીએ તો થોડી ઘણી તકલીફ રહેવાની. રોવા જેવો થઈ ગયો અને એ વખતે ઇન્સ્પેક્ટરે કીધું કે કેમ ભાઈ મોડા પડ્યા? અને મહાદેવે ઇન્સ્પેક્ટર સામે રોતા રોતા પોતાની સમગ્ર કથની, જે ગાયને એક ખેતરમાંથી બીજા ખેતરમાં, બીજામાંથી ત્રીજા, એમ કરી કરી અને જે કાર્ય કર્યું એ સંપૂર્ણ વિગત એને ઇન્સ્પેક્ટર સામે રજૂ કરી. અને એ જ વખતે મિત્રો ઇન્સ્પેક્ટર સાહેબ મનમાં બબડિયા કે જા તું પાસ. મનમાં શબ્દ નીકળી પડ્યા કે જા તું પાસ છો. કહેવાનો અર્થ વિદ્યાર્થી મિત્રો એ છે કે પરીક્ષા માત્ર વર્ગખંડમાં લેવાય એને જ પરીક્ષા ન કહેવાય. જીવનના દરેક તબક્કે, જીવનના દરેક ક્ષેત્રમાં પરીક્ષા લેવાતી હોય એમાં જો તમે પાસ થઈ જાઓ તો સમજી લો કે તમારું જીવન સફળ છે. એ મોડો મહાદેવ પડ્યો છતાં ઇન્સ્પેક્ટરે કીધું કે સાહેબ આને પેપર આપો. કહેવાનો અર્થ બોધ એ મળે છે કે અમુક સમય આપી સમય એવા કાર્ય હોય તો અન્ય કાર્ય પડતા મૂકીને પણ એ કાર્ય કરો ને તો સાહેબ દુનિયા એની નોંધ લે છે, સમાજ એને યાદ રાખે છે. એટલે જ કદાચ મહાદેવ પરીક્ષામાં મોડો પડ્યો પણ જે માનવતાનું કાર્ય કર્યું, અતિ મહત્વનું એનું કાર્ય જે પરીક્ષાનું હતું એને મૂકીને એની ચિંતા કર્યા વગર પણ જે માનવતાનું કાર્ય હતું એને સારી રીતે કર્યું એનું ફળ એ મોડો પડ્યો પરીક્ષામાં, છતાં ઇન્સ્પેક્ટર સાહેબે એને પરીક્ષા આપવા માટે લાયક ગણ્યો અને સાહેબને કીધું કે આને પેપર આપો. અને ઇન્સ્પેક્ટર ખુદ એના મનમાં બોલ્યા કે જા તું પાસ. કહેવાનો અર્થ વિદ્યાર્થી મિત્રો એ છે કે જીવનના આવા અનેક ચિત્રમાં આવા કાર્ય જો આપણી સમક્ષ હોય, માનવતાના, સેવાના, દયાના, તો એ કાર્યને કરતા રહેવું જોઈએ, માનવતાની મહેક મહેકાવતા રહેવું જોઈએ. એ આ પાઠનો સાર છે. જય હિન્દ, જય ભારત.